नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। धर्म दर्शन में आज हूँ एक एवं व्यक्तित्व आपने परिचय करावा जा रह्यो छूं के जेने पोताना जीवन में थयेला अनुभवों थकी एक अलग मार्ग अपनाव्यो हतो अने ए मार्ग थकी जीवन में अनेक लोगों ने प्रेरणादायी साहित्य एमने पूरू पाड्यू छे। मारे बात करवी छे यूनिवर्सल स्पिरिच्युअल अपलिफ्टमेंट एंड चेरिटेबल ट्रस्टना स्थापक एवं सुरेश कोठारी विषे। आ सुरेश कोठारीए गुजरातना लगभग अनेक गामडाओं में छेल्ला 20 वर्ष सुधी ज्ञान अने भक्तिनो सत्संगनो लावो आ ट्रस्टना माध्यमथी पहोंचाड्यो छे। अने 13 डिसेम्बरे सवारे 10:30 एटले के 10:30 कलाके यूट्यूब पर लाइव सत्संगनो आयोजन करवामां आव्युं छे। आ ट्रस्टनी स्थापना पूज्य श्री सुरेश कोठारीए करी हती। तेओ मूळ मेहसाणाना वतनी हता अने आपना जेवा ज तेओ संसारी मानवी हता, परंतु एमना जीवनमां एक एवी घटना बनी के तेओना जीवनमां एक आध्यात्मिक परिवर्तन आव्युं अने तेमने मरेली प्रभु प्रसादीने मानव समुदाय सुधी वेचवाना तेमने ट्रस्ट निश्चय कर्यो अने ए निश्चय साथे आ ट्रस्टनी स्थापना थई। आ ट्रस्ट विशे हूँ कई वधु कहूँ एना करता ट्रस्टना सभ्य मनस्विनी कोटवाल पासेथी ज वधु माहिती मेळवीए। प्रणाम, अमे छीए यूनिवर्सल स्पिरिचुअल अपलिफ्टमेंट एंड चेरिटेबल ट्रस्ट, जेनी स्थापना पूज्य श्री सुरेश कोठारीए करी छे। तेओए जीवता ज मृत्युनो अनुभव कर्यो हतो। मृत्युनी आ आकस्मिक घटनाथी जीवनमां एवो वळांक आव्यो कि कोई पण प्रयत्न वगर तेओ सहज समाधिमां स्थित थाय त्यारे अंतर करणेन्द्रिय परमात्माना नादने झीले अने ते पद्य पदोनी वाणी रूपे प्रगटे। अढळक पद्य पदोनुं धन प्रगट थयुं छे। आ प्रभु प्रसादीना धनने जिज्ञासुओने अर्पण करवाना हेतुथी आ ट्रस्टनी स्थापना थई छे। एमनी अंतर करणेन्द्रिए 75,000 થી પણ વધુ પદ્ય પદો જીલ્યા। આ પદ્ય પદો રૂપે પ્રગટતું અંતર જ્ઞાન જિજ્ઞાસુઓને અંતર યાત્રાનો પથ દર્શાવે છે। તેઓએ જ્ઞાન ભક્તિના આચરણથી જીવંત જીવનનું તાત્પર્ય દર્શાવ્યું। ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી સ્વજ્ઞાનની વાસ્તવિકતા દર્શાવી, જેથી લૌકિક જીવનમાં પણ સંતોષ અને આનંદની પ્રાપ્તિ થઈ શકે, આવો સહજ માર્ગ આજની આપણી યુવા પેઢીને એમણે દર્શાવ્યો છે। શ્રી સુરેશ કોઠારીનો દ્રઢ સંકલ્પ હતો કે પ્રભુનું આ ધન સમાજમાં વહેતું મૂકવું। ઘણા પદ્ય પદોને અમે ભજન રૂપે ગાઈએ છીએ। લગભગ 20 વર્ષથી અમે પ્રભુના આ ધનને સમાજમાં અર્પણ કરવા માટે જ્ઞાન ભક્તિના સત્સંગનું આયોજન પ્રત્યક્ષ તથા ઓનલાઈન મુંબઈ તથા ગુજરાતના ગામોમાં પણ કરીએ છીએ। ગુજરાતમાં મહેસાણા, પાટણ, ધીણોજ, ખેરવા, નવસારી, બારડોલી, ગણદેવી, જગુદણ, અખેજ, અંબાસણ વગેરે સ્થળોએ સત્સંગનું આયોજન કરીએ છીએ। કોવિડની મહામારીના લીધે આ વર્ષે પ્રત્યક્ષ મળવાનો મોકો ન મળવાથી અમે ડિજિટલ મીડિયા દ્વારા આપ સાથે સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। મુંબઈમાં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જ્ઞાન ભક્તિના સત્સંગનું આયોજન કરવામાં આવે છે। મને ખરેખર આનંદ થાય છે અને સહર્ષ આપને જણાવું છું કે આપણે આ વર્ષે યુટ્યુબ ચેનલ પર સાથે મળીને સત્સંગ કરીશું। 13 ડિસેમ્બર રવિવારે સવારે 10:30 પ્રીત પ્રભુનું પારણું એ વિષય પર ચિંતન કરીશું। અમારી
યુટ્યુબ ચેનલ છે યુનિવર્સલ સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જેના પર આપ અમારા અન્ય ભક્તિ સત્સંગના કાર્યક્રમો વિશે જાણી શકશો અને જોઈ પણ શકશો. પદ્ય પદોની સૂક્ષ્મ સમજમાં ઊંડા ઉતરવા માટે અમે નિયમિત રીતે સત્સંગ ઓનલાઈન તથા સ્વજનો સાથે પ્રત્યક્ષ મળીને પણ કરીએ છીએ. આપની વિગત જરૂરથી મોકલજો usuct.sk@gmail.com પર મોકલાવો, જેથી તમને ભવિષ્યના સત્સંગની જાણ કરી શકીએ. અમારી વેબસાઇટ છે www.usuct.org પર અમારા ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ, ઉદ્દેશ તથા પુસ્તકો વિશે આપ જાણી શકશો. જરૂરથી અમારી સાથે જોડાવો. વંદન.